નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ લાઇવમાં. સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા. મહત્વના સમાચાર પાટણથી. પાટણના એમએલએ મુખ્યપ્રધાનને એક પત્ર લખ્યો છે. પત્ર લખી ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કિરીટ પટેલે સીએમ રૂપાણીને પત્ર લખી અને રજૂઆત કરી છે. હાંસાપુર પંપિંગ સ્ટેશન તાત્કાલિક શરૂ કરવા માટે આ પત્રમાં માંગ કરવામાં આવી છે. પંપિંગ સ્ટેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે. કામ પૂર્ણ થઈ ગયેલું હોવા છતાં પણ હજુ સુધી ચાલુ નથી, જેના કારણે 40,000થી વધુ લોકોને પાણી માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. 11 ફેબ્રુઆરી સુધીમાં જો પંપિંગ સ્ટેશન ચાલુ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. પંપિંગ સ્ટેશન ચાલુ ન થાય તો હડતાળ પણ કરશે. 12 ફેબ્રુઆરીથી સીએમ કાર્યાલય સામે ભૂખ હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાટણના ધારાસભ્યએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે અને આજ અંગે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા પ્રવીણ દરજી પાસેથી. પ્રવીણ, કિરીટ પટેલે હાલમાં મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે, શું વધુ વિગતો? જે જિજ્ઞાસા, જો વાત કરવા અમે પાટણ જિલ્લાના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા આજે સીએમને એક પત્ર લખી અને ભૂખ હડતાલની ચીમકી આપવામાં આવી છે. જો કે વાત કરવામાં આવે પાટણ પાલિકાની અંદર હાંસાપુરની અંદર છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા દ્વારા પંપિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે, પરંતુ તેને ચાલુ કરવામાં નથી આવ્યું, જેને કારણે લઈને આ વિસ્તારના જે રહીશો છે અંદાજે 40,000થી 25,000 લોકો તે લોકોને અત્યારે ભારે પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેને લઈને ધારાસભ્ય છે તેઓએ મુખ્યમંત્રીને એક લેખિત પત્ર આપી અને તાત્કાલિક એટલે કે અંદાજે 11 તારીખ સુધીની મુદત આપી છે. 11-2 સુધીમાં પંપિંગ ચાલુ કરવામાં આવે, જો નહીં કરવામાં આવે તો આવતી 12 તારીખ બીજા દિવસે એટલે કે મુખ્યમંત્રીની કાર્યાલય છે ગાંધીનગર, ત્યાં હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. જી બિલકુલ પ્રવીણ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો પત્ર લખી ભૂખ હડતાળની ચીમકી પણ ઉચ્ચારી છે. મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે હાંસાપુર પંપિંગ સ્ટેશન તાત્કાલિક શરૂ કરવામાં આવે. 11 ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટમ પણ આપ્યું છે.